नमस्कार दोस्तों, साई मीडिया ग्रुप नवसारी लाइव में आपनु स्वागत छे। सूरत शहर में असामाजिक तत्वों ने बुटलेगरों नो त्रास दिवसे दिवसे वधी रह्यो छे। आवी ज एक घटना सूरत शहर ना कापोद्रा पोलिस स्टेशन विस्तार में धरतीनगर खाते बनी हती। रात्रि ना समय मटन शॉप चलावतो ईसम ज्यारे पोताना काउंटर उपर उभो हतो त्यारे तेना उपर स्थानिक बुटलेगर कमलेश उर्फे कमला पटेले हुमलो कर्यो हतो। मटन तळवाना जारा वडे आ बुटलेगरे आ जे मटन चलावनार व्यक्ति छे तेना उपर हुमलो कर्यो हतो अने 3-4 फटका मारी अने तेने गंभीर रीते इजा पहोंचाड़ी हती। इजाग्रस्त थयेला मोहम्मद नामना आ दुकानदार ने स्मिमेर हॉस्पिटल खाते सारवार माटे लई जवामां आव्यो हतो, ज्यां तेनी हालत स्थिर होवानुं पोलीस जणावी रही छे। समग्र घटना सीसीटीवीमां कैद थई छे अने पोलीसे सीसीटीवीना आधारे वधु तपास हाथ धरी छे। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। સુરત શહેર એસઓજી એ ડુમસ રોડ પરથી વાહન ચેકિંગ દરમિયાન રૂપિયા 2.70 લાખની ઈ સિગારેટનો જથ્થો કબજે કરી અને આરોપી મોહમ્મદ શબીર ધામિયા નામના વ્યક્તિને ઝડપી પાડ્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મોહમ્મદ શબીર ધામિયા રૂપિયા 2.70 લાખની ઈ સિગારેટનો જથ્થો લઈ અને કોઈ જગ્યાએ સપ્લાય કરવા માટે જતો હતો ત્યારે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે તેની મોપેડ અટકાવી અને તેમાં ચેક કરતા તેમાંથી ઈ સિગારેટનો જથ્થો હાથ લાગ્યો હતો। પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે તેના કૌટુંબિક ભાઈએ આ વ્યક્તિને ઈ સિગારેટના જથ્થો સપ્લાય કરવા માટે મોકલ્યો હતો અને તે જથ્થાની ડિલિવરી કરે એ પહેલાં જ તે એસઓજીને હાથ લાગ્યો હતો। પોલીસે આ વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી અને વધુ તપાસ હાથ ધરી છે। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો, નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી, અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। નમસ્કાર દોસ્તો, સાઈ મીડિયા ગ્રુપ નવસારી લાઈવમાં આપનું સ્વાગત છે। ગવર્મેન્ટ ઓફ થાઇલેન્ડના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ પ્રમોશન દ્વારા થાઇલેન્ડ વીક રોડ શોનું આયોજન સુરત શહેરના સરસાણા ટ્રેડ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે। આ અંગે વિગતો આપતા ચેમ્બર પ્રમુખ શ્રી હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વેપારના પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રદર્શનો ગુજરાતના શહેરોમાં થાય છે, તેમાંથી ગુજરાતના વેપારીઓને આંતરરાષ્ટ્રીય વેપારની સુંદર તક પૂરી પાડી શકાય તે માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। થાઇલેન્ડના વેપારિક સંબંધો વધારે સુદૃઢ બને તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી। સાથોસાથ ઇન્ડો થાઈ ચેમ્બરના પ્રમુખ રોહિત મહેતાએ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ પ્રમોશન અને મુંબઈના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુપત્રા સવેંગનો પરિચય આપ્યો હતો। સાથોસાથ થાઇલેન્ડ વીક રોડ શો 2023 અંગે તમામ વિગતો આપી હતી। તેમણે જણાવ્યું હતું કે વેપાર અને રોકાણ બંનેમાં નવા સંબંધો કેળવાય તેમજ થાઇલેન્ડના ટ્રેડર્સને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગકારો સાથે જોડવા માટે અને ત્યાંની બજારની માહિતી સુરતના વેપારીઓને પણ મળે અને સુરતના વેપારીઓ પણ થાઇલેન્ડમાં પોતાનો વેપાર વિકસાવી શકે તે માટેનું આ આયોજન છે, જેમાં થાઇલેન્ડના વિવિધ પ્રાંતોમાંથી અલગ અલગ કૂક તેમજ અલગ અલગ રેસીપી લઈ અને તેઓ પ્યોર વેજ રેસીપી સાથે અહીંયા તેમનું પ્રદર્શન કરવાના છે। થાઇલેન્ડ વીક રોડ શોમાં આવતીકાલે સાંજે 5:30 વાગે ખુલ્લો મૂકવામાં આવશે અને તેમાં ફૂડ એન્ડ બેવરેજીસ, ફેશન, જ્વેલરી, હાઉસહોલ્ડ, પાલતુ પ્રાણીઓ માટેની પ્રોડક્ટ સહિતની અનેકવિધ પ્રોડક્ટ છે તે સુરતના લોકોને જોવા મળશે અને ઉદ્યોગ સાહસિકો પણ તેમાં જોડાઈ શકશે। નમસ્તે, હિમાંશુ બોડાવાલા, પ્રેસિડેન્ટ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી। ફરીથી એકવાર ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપો લઈને ત્રીજું એડિશન લઈને આવી રહ્યા છે। 25-27 ફેબ્રુઆરી સવારે 10-6 SICC સરસાણા સુરત મુકામે, જેમાં આપણા આદરણીય
मंत्री श्री पुरुषोत्तम भाई रूपाला जी इनोग्रेटर तरीके आवाना है, प्रफुल्लभाई पानसेरिया चीफ गेस्ट तरीके है, सुपत्रा मैडम जे ट्रेड थाई ट्रेडना एक्जिक्यूटिव डिरेक्टर है ये आवाना है, तोला उबेडी जो कॉन्सुल जनरल है इंडोनेशिया ते पण पधारी रहा है। मित्रों लगभग 115 स्टॉल्स आ एक्जिबिशन में एक्जिबिटर्स पोता प्रोडक्ट प्रदर्शित करवाना है, अलग अलग प्रकार की एग्रीकल्चर ने रिलेटेड वस्तुओं है, फूड ने रिलेटेड वस्तुओं है, कोल्ड स्टोरेज है, एग्रीकल्चर ने रिलेटेड मशीनरीओ है जो प्रदर्शित थवा जा रही है। आ एक्जिबिशन में पहली बार जे आप कच्ची घानी तेल जो असल आप कही स्प्रे फॉर्म में अमर एक एक्जिबिटर्स सूरत समग्र भारत की जनता समक्ष मुकवा जा रहा है, साथ साथ 650 अलग अलग प्रकार की वनगीओनों आप स्वाद लई शकशो आ एक्जिबिशन अंदर। अने आ एक्जिबिशन में पहली बार थाईलैंड वीक ट्रेड शो 2023 आयोजन है, एटले आ एक अमरा फूड एंड एग्री एक्सपो में वधारा एक पीछू उमेरायू है आ वर्षे, तो समग्र सूरतनी जनता समग्र दक्षिण गुजरात और गुजराती जनता ने अमे विनंती करीए छीए के एक्जिबिशन विजिट करवा चोक्कस पधारो। आभार। एसके कंसल्टेंसी જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યો છે, જેના 1000થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે। અમારી સેવામાં લાઇફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે। અમારી ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે। અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ, સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ। મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ। ત્યારે સરનામું નોંધી લો, SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર।